મિત્રો સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામે યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે ઘણા સમયથી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે છે શીખતા આવ્યા છીએ અને અત્યારે આપણો પ્રેક્ટિસ પેરેગ્રાફ સેશન તો કે અત્યારે ચાલુ છે એમાં જે છે તો કે આજે આપણે જોવાના છે લેક્ચર નંબર 25 જે છે એ તો કે આજે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ને શીખીએ છીએ એટલા તો કે સમય થઈ ગયો છે પસંદ નહોતું ડ્રીલ આર્ટ્સ એટલે કે જે કવાયતના સમયે હતો તે ડ્રીલ એટલે કે એક્સરસાઇઝ કે અમારે જે એક્સરસાઇઝ કરવી પડતી હતી એ અમને પસંદ હતી નહીં ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ જે હતું એટલે કે જે રમતનું મેદાન હતું ત્યાં વી હેડ યુઝ્ડ એક્સક્યુઝ ઓફ હેડેક મેની ટાઈમ્સ કે ત્યાં અમે હેડેક એટલે શું તો કે માથાનો દુખાવો કે ભાઈ રમતના મેદાન ઉપર અમે માથાના દુખાવાનું બહાનું ઘણી બધી વખત ઉપયોગ કરેલું સો વેન પીટી ટીચર કેમ તેથી જ્યારે પીટી ટીચર આવ્યા વી વર પ્રેસિંગ અવર હેડ્સ ત્યારે અમે અમારું માથું દાબી રહ્યા હતા સ્વાભાવિક છે કે તમને માથું દુખતું હોય તો આપણે માથું દબાવી અને બેસી જઈએ છીએ તો જ્યારે પીટી ટીચર આવે છે ત્યારે છોકરો શું કરે છે તો કે ભાઈ પોતાનું માથું દાબીને બેઠા હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ શું કીધું છે ડ્રીલ આર્સ વર શું કામ તો કે ડિસલાઇક જે છે એટલે કે વી ટુ આપી દીધું છે સાદો ભૂતકાળ તો કરતા ક્રિયાપદ અને કર્મ તો પેસિવ વોઇસ માં આપણે કર્મ આગળ આવી દીધું છે અને ટાઈપ નંબર 2 પ્રમાણે કે જો ક્રિયાપદ માં વી ટુ દેખાય કે ડીડ દેખાય તો વોઝ કે વેર મૂકવાનું હવે ડ્રીલ આર્સ છે બહુવચન છે તમે જોઈ શકો છો અહીંયા એસ લાગેલો છે એટલા માટે અહીંયા એકું વર્બ તો આપણે પેરેગ્રાફ આખું કન્ટિન્યુ કરીએ આ રીતે કે ભાઈ ડ્રીલ આર્સ વર ડિસલાઇક્ડ by us full stop on the drill ground આજે આટલું મથાળું છે તો કે એમ ના આવશે કારણ કે આ જે છે અન્ય શબ્દ તરીકે ટ્રીટ થશે એનો કોઈ ઉપયોગ થશે નહીં આપણે એને બેઠે બેઠે લખીશું on the drill ground હવે છે we had used the excuse of headache any times આ વી જે છે કરતા આવશે હેડ સપોર્ટિંગ વર્બ આવી ગયું યુઝ્ડ જે છે વી થ્રી આવી ગયું એક્સક્યુઝ ઓફ હેડેક જે છે એ તો કે કર્મ થશે અને મેની ટાઈમ જે છે એ તો કે આપણા માટે અધર્મણ બનશે આપણે એમ લખી શકીશું કે ભાઈ એક્સક્યુઝ ઓફ હેડેક હેડ બીન યુઝ્ડ મેની ટાઈમ્સ બાય અસ આપણે લખીએ કે ભાઈ એક્સક્યુઝ ઓફ હેડેક had been used many times by us full stop ત્યાર પછી છે કે સો વેન પીટી ટીચર કે તો આ સો વેન જે છે તેથી જ્યારે તો એ બે કન્જક્શન તરીકે ટ્રીટ થશે એટલે એમાં આપણે કોઈ ફેરફાર નહીં કરીએ પીટી ટીચર કેમ તો પીટી ટીચર કરતા થઈ જશે અને કેમ જે છે ક્રિયાપદ થઈ જશે પણ વાક્યમાં કે કર્મ છે નહીં કારણ કે વાક્યમાં અહીંયા કોમા આવી ગયા અલ્પવિરામ આવી ગયું વાક્ય કન્ટિન્યુ થતું નથી તો જ્યારે પીટી ટીચર આવ્યા તે વાક્ય એમનું એમ રહેશે એમાં કોઈ ફરક પડશે નહીં સો વેન પીટી ટીચર કેમ સો વેન પીટી ટીચર કેમ કોમાના કોમા એમ ના વી વર પ્રેસિંગ અવર હેડ્સ તો વી જે છે કરતા થશે વર જે છે સહાયકારક ક્રિયાપદ પ્રેસિંગ જે છે એ વી ફોર્સ હશે લાઈક વી વન પ્લસ આઈએનજી અને અવર હેડ્સ જે છે એ તો કે કર્મ બનશે સો વેન ધ ટીચર કેમ અવર હેડ્સ વર બીઈંગ હા પ્રેસિંગ જે છે વી ફોર છે તેનું વી થી કહીશું પ્રેસ્ડ બાય અસ કમ્પ્લીટ ચાલો ફરી એકવાર જોઈ લઈએ આપણો પહેલા વાક્ય હતા એટલે નીચે થઈ ગયા તો કે આ જે છે પહેલું વાક્ય થઈ ગયું
ત્યાર બાદ આટલું બેઠે બેઠું આવ્યું આ જે છે બીજું વાક્ય થયું આટલું બેઠે બેઠું આવ્યું એટલે સુધી અને આ તો કે ત્રીજું વાક્ય થયું તો પહેલું વાક્ય જે છે એ તો કે અહીંયા કમ્પ્લીટ થયું આ બેઠે બેઠું અહીંયા બીજું વાક્ય કમ્પ્લીટ થયું અને આ જે છે એ તો કે ત્રીજું વાક્ય પણ કમ્પ્લીટ થઈ ગયું એટલે કે આ પેરેગ્રાફ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છતાં એક વખત જોઈ લ્યો લખી લ્યો અને પછી મળીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ માટે જોઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ કે જેમાં આપણને આપ્યું છે બારમાની ટેક્સ્ટબુક દે છે એનું યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ માંથી કે ભાઈ માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ ન્યુ ફાઇલ્સ ઓટોમેટિકલી કે મારું હૃદય જે છે એની મેરેજ એની જાતે જ ઓટોમેટિકલી એટલે કે પોતાની જાતે જ જે છે એ નવી ફાઇલ્સ જે છે ફિલિંગ અપ એટલે કે ભરી રહ્યું છે ધે ઇરેઝ સમ ફોલ્ટી પ્રોગ્રામ્સ ઇરેઝ એટલે કે હું શું ધે ઇરેઝ સમ એટલે કે અમુક ફોલ્ટી પ્રોગ્રામ્સ એટલે કે અમુક ખોટા પ્રોગ્રામ્સ જે છે એને તો કે પોતાની જાતે ભૂસી રહ્યું છે યસ યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ યસ એટલે કે હા યુ નીડ ટુ ડિલીટ આજે નીડ ટુ જે છે એ તો કે મોડલ ઓક્ઝિલરી તરીકે કન્સિડર થશે અથવા આને જે છે એક વર્બ તરીકે આપણે કન્સિડર કરીશું અને આ જે છે એ તો કે ઇન્ફિનિટિવ તરીકે કન્સિડર થશે યસ યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe selfcritic એટલે શું તો કે સ્વયંની ટીકા કરવી એટલે કે પોતાની જાતને નીચી માનવી ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એટલે કે યાદી હવે આ પાઠ જ એવો છે કોમ્પ્લિકેટેડ કે એમાં અમુક ટેકનિકલ વર્ડ્સ એડ કરી અને આપણે પાઠમાં પ્રેમનું મહત્વ શું છે એ તો કે સમજાવવામાં આવ્યું છે એ જ્યારે આપણે પાઠ જોશું ત્યારે તો કે આપણે રિવિઝન કરી લેશું અત્યારે આપણે જોવાનું છે કે સ્ટાર્ટ લાઇક ધીસ માં મને શું આપ્યું છે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ ન્યુ ફાઇલ્સ ઓટોમેટિકલી કર્મ પ્રમાણે આપણે ઇઝ કે આર મૂકવાનું હોય છે અહીંયા કર્મ જે છે બહુવચન છે જે તમે જોઈ શકો છો ફાઇલ નથી કીધું પણ ફાઇલ સ કીધું છે એટલા માટે તો કે આ એવું છે તો ચાલો ફરી એકવાર જોઈ લઈએ આખો પેરેગ્રાફ કઈ રીતે પેશીમાં ફેરવાશે જોઈએ કે ન્યુ ફાઇલ્સ આર New files are being filled up automatically by my heart. Full stop. Oh, there is some faulty programs. તો ધે જે છે એ કરતા બનશે ઇરેસ જે છે એ વર્બ બનશે અને સમ ફોલ્ટી પ્રોગ્રામ્સ જે છે એ તો કે આપણા માટે કર્મ બનશે તો ફરીથી લખીએ સમ ફોલ્ટી પ્રોગ્રામ્સ હવે આ ઇરેસ જે છે એ તો કે વી વન છે તો નોંધ નંબર એક પ્રમાણે કે જયારે પણ એક્ટિવેશન વાક્યમાં પણ વી વન ડુ કે ડસ દેખાય તો પેસિવ વોઝ કરતી વખતે આપણે કર્મ પ્રમાણે ઇઝ કે આર મૂકવાનું થશે ચાલો કર્મ ચેક કરીએ તો પ્રોગ્રામ સ છે એટલે કે બહુવચન છે તો શું આવશે આર સમ ફોલ્ટી પ્રોગ્રામ્સ આર ઇરેઝ નું વી થ્રી ઇરેઝ બાય ધેનું ધેમ બાય ધેમ થર્ડ છે યસ યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એમાં યસ જે છે એ એમનું એમ આવશે એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં હવે આપણા માટે યુ જે છે એ તો કે આપણને કહેવામાં આવે યુ જે છે કરતા થશે આ નીડ ટુ ડિલીટ જે આખે વર્ક કન્સિડર થશે અને સેલ્ફ ક્રિટિક જે છે એ તો કે આપણા માટે કર્મ બનશે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ જે છે એ તો કે અધરવર્ડ બનશે તો સેલ્ફ ક્રિટિક જે છે એ તો કે કર્મ બને છે તો એને આપણે અહીંયા પણ જે છે એ તો કે કેપિટલ અક્ષરમાં લખીશું સેલ્ફ ક્રિટિક ડોટ exe હવે અહીંયા નીડ ટુ ડિલીટ છે આ નીડ જે છે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો સેલ્ફ ક્રિટિક ડોટ exe સાથે આવશે ઇઝ નીડ ટુ બી સોરી અહીંયા ઇઝ આવશે નહીં કારણ કે નીડ ટુ ને આપણે મોડલ ઓક્સિલરી તરીકે કન્સિડર કરીશું એને વર્બ તરીકે કન્સિડર થશે નહીં સેલ્ફ ક્રિટિક ડોટ exe નીડ ટુ બી ડિલીટેડ ફ્રોમ શું છે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ
હવે તમે બાઇક રાઇડિંગ કરતા મૂકો છો નથી મૂકતા એનાથી કોઈ ફરક પડતો નથી કાકા સૂચના પણ આપવામાં આવી છે આપણને આપવામાં આવી છે અને જો છતાં એવું લાગે તો અહીંયાથી છેલ્લે આપણે જે છે એ બાય યુ કરી અને કરતા મૂકી દેવાનો તો આ રીતે આપણો પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે કે નીડ ટુ જે છે એને આપણે મોડલ ઓક્સિલરી તરીકે જ કન્સિડર કરીશું અને આ જે ડિલીટ જે છે એને તો કે આપણે ઇન્ફિનિટી ના શબ્દ તરીકે નહીં પરંતુ એને આપણે તો કે વી વન તરીકે કન્સિડર કરીશું એટલે કે મોડલ ઓક્સિલરી પછી જે વેવન આવે છે તે તો સેલ્ફ પ્રેરિત નું ટીએક્સી તો કે પહેલા એવું નીડ ટુ મોડલ ઓક્સિલરી છે એટલે એમનામ એવું મોડલ ઓક્સિલરી નું જ્યારે આપણે પેસિવ વોઇસ કરતા હોય ત્યારે કન્જંક્શન તરીકે તો કે બી મુકાય છે અને વી વન નું જે છે એ તો કે વી થ્રી થાય છે અને પછી તો કે અન્ય શબ્દ ને છેલ્લે તો કે કરતા તો આ રીતે આ પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ થાય છે જોઈ લ્યો લખી લ્યો પછી મળીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ માટે હવે જોઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ કે જેમાં આપણે કહેવામાં આવ્યું છે કોઈ વી સેલિબ્રેટેડ મેની ફેસ્ટિવલ્સ કે આપણે ઘણા બધા ઉત્સવો ઉજવ્યા વી વર ફોન્ડ ઓફ ધેમ આપણે તેઓના ફોન્ડ એટલે કે ચાહક છીએ આપણને એ પસંદ છે પ્રિપેરેશન્સ વર મેડ મેની ડેઝ અગો એના માટેની તૈયારીઓ જે છે ઘણા દિવસો પહેલા કરી લેવામાં આવી હતી વી ઓલસો સ્પેન્ડ મચ મની આપણે જે છે એમાં ઘણા બધા રૂપિયા પણ ખર્ચીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જ વાક્યો સાદા ભૂતકાળના છે જ્યારે અહીંયા એક જ વાક્ય જે છે સાદા વર્તમાનકાળનું છે કશો વાંધો નહીં ઘણી વખત વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે ભાઈ ત્રણ વાક્ય સાદા ભૂતકાળના આપ્યા હોય તો ચોથું વાક્ય જે છે એને પણ સાદા ભૂતકાળનું સમજી અને એક્ટિવ માંથી પેસિવ પર ફેરવતા હોય છે તો સ્ટાર્ટ લાઈક ધીસ માં આપણે શું આપ્યું ભાઈ મેની ફેસ્ટિવલ્સ વર એટલે કે આજે વાક્ય છે વી ટુ તો વી ટુ માં ટાઈપ નંબર વન માં નોંધ નંબર બે પ્રમાણે કીધું હતું કે જો વાક્યમાં વી ટુ કે ડીડ દેખાય તો પેસિવ વોઇસ કરતી વખતે વોઝ કે વેર મૂકવાનું એ તો કે અહીંયા આપણને આપી દીધું છે આપણે ફક્ત પેરેગ્રાફ જોઈએ કે પેરેગ્રાફ કઈ રીતે થશે તો કે ભાઈ મેની ફેસ્ટિવલ્સ વર ચાલો સેલિબ્રેટેડ જે છે એ તો કે વી ટુ છે ચાલો વી થ્રી ફોર્મ પણ એ જ થાય છે સેલિબ્રેટેડ બાય અસ ફૂલ સ્ટોપ વી વર ફોન્ડ ઓફ ધેમ આજે વાક્ય જે છે એમાં કરતા છે સહાયકારક ક્રિયાપદ છે પણ મુખ્ય ક્રિયાપદ ક્યાં આપ્યું નથી તો આપણે વાક્યને એમને લખીશું વી વર ફોન્ડ ઓફ ધેમ વી વર ફોન્ડ ઓફ ધેમ ફૂલ સ્ટોપ ત્યાર પછીનું છે કે પ્રિપેરેશન્સ વર મેડ મેની ડેઝ અગો એના માટેની જે તૈયારીઓ છે ઘણા દિવસો પહેલા કરી લેવામાં આવી હતી અને સવાલ એ છે કે પ્રિપેરેશન્સ જે છે એ તો કે કર્મ છે વર જે છે સહાયકારક ક્રિયાપદ છે મેડ જે છે વી થ્રી છે મેની ડેઝ અગો જે છે એ તો કે અધર વર્ડ છે તો કરતા ક્યાં તો કે કરતા નથી તો સ્વાભાવિક છે જો ફેસ્ટિવલ્સ આપણે ઉજવતા હોય તેની તૈયારી પણ કોણ કરતું હોય તો કે આપણે જ કરતા હશું અને કરતા એડ કરીએ વી હવે આ વર મેડ છે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ આપણે એને એક્ટિવ વોઇસમાં લેવાનું છે તો મેડ નું મેડ એમનમ વી મેડ પ્રિપરેશન્સ મેની ડેઝ અગો મેની ડેઝ અગો ફૂલ સ્ટોપ વી ઓલસો સ્પેન્ડ મચ મની આપણે ઘણા બધા રૂપિયા પણ ખર્ચીએ છીએ તો મચ મની જે છે એ તો કે કર્મ બનશે મચ મની આર ઓલસો સ્પેન્ડ નું વિધેય સ્પેન્ડ ઓર ઓલસો સ્પેન્ડ બાય અસ ચાલો ચેક કરીએ કે વાક્ય પ્રમાણે વાક્ય છે કે નહીં તો આ થયું પેલું વાક્ય આ જે છે એ તો કે બીજું વાક્ય ત્યારબાદ જે છે એ તો કે ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય તો પેસિવ વોઇસમાં ગણીએ તો કે આ થઈ ગયું પેલું વાક્ય ત્યારબાદ આ થઈ ગયું બીજું વાક્ય આ જે છે ત્રીજું વાક્ય અને આ જે છે એ તો કે ચોથું વાક્ય એમાંથી એક વાક્ય તો કે આપણે એમને રાખ્યું વી વર ફોન્ડ ઓફ ધેમ એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી એનું કારણ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો શક્ય જ પોસિબલ નથી કારણ કે કરતા અને સહાયકારક ક્રિયાપદ છે પણ મુખ્ય ક્રિયાપદ અહીં આપી દીધેલું છે નહીં આજે તમે એમ પૂછશો ધેમ છે એ કર્મ તરીકે એવું લાગે તો એના ધેમ જે છે એ તો કે કર્મ તરીકે ટ્રીટ થતું નથી પણ આ ધેમ જે છે એનો અર્થ જે છે ઓફ સાથે જોડાયેલો છે ઓફ એટલે કે નોની નોના ફોન્ડ એટલે કે ચાહકો
પસંદ હો વી વર ફોન્ડ ઓફ ધેમ કે આપણને તેઓ પસંદ છે અથવા આપણે તેઓના ચાહક છીએ સ્વાભાવિક છે તહેવાર આવે તો આપણને મજા આવે દાખલા તરીકે દિવાળી જમના ગઈ તો દિવાળીની આપણે ઉત્સુકતાથી રાહ જોતા હતા કે દિવાળી એટલે મારે આપણે કેટલી વખત તૈયારી કરી હતી તો એના માટે એક ઉત્સુકતા હતી જ્યારે દિવાળીની રાત આવે કે સ્વાભાવિક છે કે આપણી ઉત્સાહ કેમ ચાલુ થાય તો કે વાંક પારસી થાય આપણે દિવસો કરે કાલે ધનતેરસ એના પછી દિવસે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ અને પછી તો કે દિવાળી દિવાળી આવે ને ત્યારે સવારમાં બહુ ખુશી હોય કે આ દિવાળી છે દિવાળીની સાંજ થાય ને ત્યારે એક્સ્ટ્રીમલી આપણે હેપી હોય બેસતા વર્ષે દિવસે નવા કપડા પહેર્યા હોય તૈયાર થયા હોય નવા શૂઝ લીધા હોય એટલે બહુ મજા આવે અને સાંજ થાય બેસતું વર્ષ પૂરું થાય બીજે દિવસે ભાઈ બીજ હોય ભાઈ બીજની સાંજ પતે એટલે પછી આપણે એક નિરાશ થઈ જાય માયુસ થઈ જાય કા બીકોઝ ધ ફેસ્ટિવલ્સ આર ગોન કે ભાઈ ઉત્સવો જે હતા એ તો કે વયા ગયા હવે આવા કોઈ નજીકમાં ઉત્સવ આવતા નથી એટલે આપણે એક પ્રકારે નિરાશ થઈએ પછી દેવ દિવાળીની રાહ જોતા હોય તો દેવ દિવાળી માટે તો કે ઘણી બધી તૈયારી કરતા હોય છે તો આમ ફેસ્ટિવલ જે છે એક માણસના જીવનનો એક ભાગ છે માણસ ફેસ્ટિવલ વગર રહી શકતો નથી અને આપણા ભારત દેશમાં તો ઘણા બધા ફેસ્ટિવલ છે ફોરેનમાં ફેસ્ટિવલ નથી એ લોકો મધર ડે ફાધર ડે સિસ્ટર ડે બ્રધર ડે બધા ઘણા ઘણા દિવસો જે છે ઉજવતા હોય અને ભારતમાં તો કહેવાય દિવસો ગોતવા જવા જડતા નથી ગોતવા જવા પડતા નથી તો લખી લો જોઈ લો એક વખત પેરેગ્રાફમાં આવા જે વાક્યો આવે એમાં ખાસ ધ્યાન રાખવું કે આવા વાક્યો તમને કન્ફ્યુઝ કરવા માટે તો વચ્ચે ક્યાંક મૂકેલા હોય તો ઘણા લોકો એમ ધેમ જે છે હું ધે કર નાખે ધે વર ફોન્ડેડ ઓફ બાય અસ એવું વાક્ય ક્યારેય પેસિવ વોઇસમાં શક્ય બનશે નહીં કે આ વાક્ય જે છે સહાયકારક ક્રિયાપદની મદદથી બનેલું છે એમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી અને ફોન્ડ એટલે કે ચાહક હોવું તો ચાહક હોવું એ એક નાઉન શબ્દ બને છે એમાં કોઈ ક્રિયા થતી નથી તો આ વાક્ય પેસિવ હોય શક્ય નથી એટલે માટે આપણે જે છે એને એમનું એમ રાખી દીધું છે અને ધેમ જે છે એનો અર્થ ઓફ સાથે જોડાયેલો છે તેઓ ને નથી તેઓ ના ચાહક છે તેઓના ચાહક આપણે હતા વી વર ફોન્ડ ઓફ ધેમ એટલે આપણે તેઓના ચાહક હતા આ વાક્યનું પેસિવ હોય થશે નહીં આખો પેરેગ્રાફ જોઈ લ્યો લખી લ્યો પછી મળીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ માટે હવે તો કે આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ 12મા ધોરણની જે ટેક્સ્ટબુક છે એમાં યુનિટ નંબર 5 છે એન્ટ્સ એનામાંથી આપેલો છે ધ સાયન્ટિસ્ટ નોટિસ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ વૈજ્ઞાનિકોએ નોટિસ એટલે કે ધ્યાનમાં લીધું ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ એટલે કે કીડીઓનું આ વર્તન વૈજ્ઞાનિકોએ ધ્યાનમાં લીધું વેન ધે કેરીડ હેવી લોડ્સ જ્યારે તેઓ હેવી લોડ્સ એટલે કે ભારે વજન ઉંચકીને જઈ રહ્યા હોય સમ વોક્ડ બિફોર ધેમ એમાંથી અમુક કીડીઓ જે છે એ વજન લઈને જતી હોય કીડીઓની પહેલા ચાલે છે દે વર ક્લીનિંગ ધ વે એ આગળ જઈને શું કરે તો કે તેઓ રસ્તો સાફ કરતા હોય છે સ્વાભાવિક છે કે કીડી કોઈ પણ વજન ઉપરની જતી હોય તેની પાસે વજન હોય તેની પાસે રસ્તો સાફ કરવાનો ટાઈમ હોય નહીં રસ્તો સાફ શું કામને કરવો પડે કે રસ્તામાં કે કાકરી હોય કે કોઈ ખાડો હોય તો એ જે બીજી કીડીઓ છે આગળ જતી હોય એ તો કે પૂરી દે અથવા તો કે સાફ કરે જેથી કરીને વજન ઉપાડતી આવીને જે કીડી જે છે એ કોઈ પણ પ્રકારે એનું બેલેન્સ ન ખોવે અને એના હાથમાં રહેલો જે પદાર્થ છે કે માલ છે એ તો કે નીચે ન પડે એટલા માટે જે કીડીઓ જે છે એ તો કે બીજી કીડીઓને મદદરૂપ થતી હોય છે અહીંયા પેરેગ્રાફ જે છે એવી તો પેલું વાક્ય છે ધ સાયન્ટિસ્ટ નોટિસ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ કે વૈજ્ઞાનિકો એ કીડીઓનું આ વર્તન જે છે એને તો કે ધ્યાને લીધું તો ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ જે છે એ આપણા માટે કર્મ બન્યું અને નોટિસ જે છે વી ટુ છે એના માટે તો કે વોસ આવ્યું તો તમને એમ પેછા એન્ટ્સ જે છે એ તો બહુ વચન છે અને વોસ નો આવે તો કે નો આવે એનું કારણ છે કે કર્મની શરૂઆત થઈ છે ધીસ અને બિહેવિયર ઓફ કીડીઓનું વર્તન તો કીડીઓનું વર્તન તો એક વચન જ આવે એટલા માટે તો આપણે વોસ લીધું છે તો આપણે વાક્ય કન્ટિન્યુ કરીએ તો પેરેગ્રાફ જે છે કે આ રીતે થશે કે ભાઈ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ વોઝ નોટિસ્ડ બાય ધ સાયન્ટિસ્ટ બાય ધ સાયન્ટિસ્ટ ફૂલ સ્ટોપ બીજું છે વેન ધે કેરીડ હેવી લોડ્સ તો આજે વાક્ય છે વેન ધે કેરીડ હેવી લોડ્સ જ્યારે તેઓ ભારે વજન ઉંચકીને જાય તેઓ શું ઉંચકીને જાય તો કે હેવી લોડ્સ તો વેન નું વેન એમનેમ રહેશે અને હેવી લોડ્સ જે છે એ તો કે કર્મ બનશે વેન હેવી લોડ્સ લોડ્સ જે છે બહુવચન છે તમારે આવશે વર વેન હેવી લોડ્સ વર કેરીડ બાય ધેમ
કોમા કહી ને પછી સમ વોક્ડ બિફોર ધેમ કે અમુક જે છે એમાંથી એ લોકોની પેડા ચાલે છે તો સમ વોક્ડ બિફોર ધેમ જે છે એ વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે એ વાક્ય જે છે એ તો કે એમનો આવશે અમે લખી નાખી સમ વોક્ડ બિફોર ધેમ સમ વોક્ડ બિફોર ધેમ ફૂલ સ્ટોપ They were cleaning the way. તેઓ રસ્તો સાફ કરી રહ્યા હતા. તેઓ શું સાફ કરી રહ્યા હતા? તો કે રસ્તો. The way છે તો કે કર્મ બને છે. તો લખીએ The way was કે રસ્તો જે છે તે પોતાને છે. The way was being cleaned by them. આ થયો પેરેગ્રાફ પૂરો. હવે ચેક કરીએ કે પેરેગ્રાફ માં બધા એટલા વાક્ય આપણે થઈ ગયા. તો સાયન્ટિસ્ટ નોટિસ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ. વાક્ય નંબર 1 વેન ધે કેરી હેવી લોડ્સ સમ વોક બિફોર ધેમ. વાક્ય નંબર 2 ધે વર ક્લીનિંગ ધ વે. વાક્ય નંબર 3 નીચે જોઈએ ધીસ બિહેવિયર ઓફ એન્ટ્સ વોઝ નોટિસ્ડ બાય ધ સાયન્ટિસ્ટ. વાક્ય નંબર 1 બીજું છે વેન હેવી લોડ્સ વર કેરીડ બાય ધેમ સમ વોક બિફોર ધેમ. વાક્ય નંબર 2 The way was being cleaned by them. વાક્ય નંબર 3 મતલબ કે ઉપર પણ 3 વાક્ય આપ્યા છે, નીચે પણ 3 વાક્ય આપ્યા છે, પણ અહીંયા જે છે એક અડધું વાક્ય આપેલું છે. When they carry heavy loads, આપણે એમ પેસિવ વોઝ કર્યું, જરા ચેક કરી લઈએ તો હાર્યું When heavy loads were carried by them. તો આપણું વાક્ય જે છે તો કે કમ્પ્લીટ છે. ટોટલ 2 વાક્ય અને એક જે છે તો કે અડધું વાક્ય. ટોટલ 2.5 વાક્યનો આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યું છે. તો આ પેરેગ્રાફ અહીંયા પૂરો થયો. જોઈ લ્યો એક વખત પેરેગ્રાફ પછી તો કે વધી આગળ. હવે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે 25 લેક્ચર સુધી તો કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કેમ ફેરવવું એ તો કે શીખી ગયા છીએ. છતાં પણ જો આપણે કઈ પણ ડાઉટ હોય તો તમે જે છે અમારો રૂબરૂ સંપર્ક કરી શકો છો અને અમને કોઈ પણ ક્ષણે ફોન કરી અથવા તો કે રૂબરૂ મળવા આવી શકાય એમ હોય તો આવી અને તમારા ડાઉટ્સ જે છે એક્ટિવ પેસિવ બાબતે તો કે ક્લિયર કરી શકો છો. બીજી એક ખાસ વાત કે જ્યારે તમને કઈ ન સમજાતું હોય ત્યારે સૌપ્રથમ તમારે સમીર સર સાથે વાત કરવાની રહેશે કે મને ઇંગ્લિશમાં આ જે લેક્ચર નંબર જે છે એમાં આ ટોપિક અથવા આ પેરેગ્રાફમાં અમને સમજાતું નથી, એટલા માટે તો કે તમને એક સ્પેસિફિક ટાઈમ દેવામાં આવશે કે ભાઈ આજ કલાક દરમિયાન તો કે તમારે મળવાનું રહેશે. જો તમે એક કલાક મિસ કરો છો તો પછીની કલાકે અવેલેબલ હોય કે ન પણ હોય એટલા માટે ફરીથી પાછી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. આ ટોપિકને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ જાહેર કરીએ છીએ. એટલે સાવ પૂરો નથી કરતા પણ જે છે એનું રિવિઝન જે છે એ તો કે હવે નેક્સ્ટ થશે. હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે એક નવા જ ટોપિક સાથે મળીશું. પછી ગ્રામરનો પણ હોઈ શકે છે અથવા તો કે ટેક્સ્ટ બુકનો પણ હોય છે. મોસ્ટલી આપણે એક્સપેક્ટ કરીએ કે આપણે હવે નેક્સ્ટ ટોપિક માટે ગ્રામરમાં જ ઉપયોગ જઈએ કે ગ્રામરની અંદર જ આપણે હવે ઉતરીએ. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ હા, એની પહેલા એક વાત કહેવાની તો કે રહી જ ગઈ. શું હતી વાત? કે ભાઈ આ ટોપિક પૂરો થયો તારે પ્રેક્ટિસ પણ કરવી પડશે ને સર અમારે. તો હવે અમે પ્રેક્ટિસ શેમાંથી કરીએ? અમારી પાસે કોઈ બુક તો છે નહીં, કાંઈ વાંધો નહીં. હું તમને જે છે એ તો કે પ્રેક્ટિસ પેરેગ્રાફ જે છે એ તો કે આપીશ કે જેને ઉપયોગમાં લઈ અને તમે જે છે તો કે આગળ વધી શકો. આગળ વધી શકો એટલું જ નહીં પણ જે છે તો કે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો વર્કશીટમાં જ તમને જે છે તો કે પેરેગ્રાફ આવી જશે, જેથી કરીને તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.